આજના આ વિડીયોમાં આપણે ધીસ અને ઢેટની સમજ મેળવીશું ધીસ ધીસ એટલે આ ધીસ એટલે આ ઢેટ ઢેટ એટલે પેલું પેલા પેલી બરાબર ત્રણમાંથી તમે ગમે તે વાપરી શકો છો ધીસ હવે આપણે એ જોવાનું છે કે ધીસ અને ઢેટ ક્યારે વપરાય ધીસ જ્યારે કોઈ નજીકની વસ્તુ દર્શાવવી એટલે કે બતાવવી હોય ત્યારે ધીસ વપરાય છે જો તમારી નજીકમાં કોઈ વસ્તુ હોય ને તે તમારે બતાવવી છે કે આ બોલ છે તો ધીસ ઇઝ અ બોલ એવી રીતે ધેટ દૂરની કોઈ વસ્તુ દર્શાવવા માટે ઢેટ વપરાય છે એટલે કે તમારાથી જો કોઈ દૂર હોય કોઈ વસ્તુ તેને બતાવી હોય આપણે કહીએ છીએ કે પેલી કાર છે તો ત્યારે ધેરનો ઉપયોગ થાય છે સમજ પડી ધીસ નજીકની વસ્તુ દર્શાવવા માટે થાય છે જ્યારે ધેટ દૂરની વસ્તુ દર્શાવવા માટે થાય છે હવે કેટલાક ઉદાહરણો પરથી આપણે તેને સમજીએ અહીં છે ધીસ ઇઝ અ ટ્રી આ ઝાડ છે હવે ઝાડ ક્યાં છે નજીક છે દૂર નથી એટલા માટે અહીંયા શું વપરાય છે ધીસ બરાબર ધીસ ઇઝ અ ટ્રી ઝાડ નજીક છે એટલા માટે અહીં વપરાય છે ધીસ તેના પછી છે ધેટ ઇઝ અ કાર પેલી કાર છે તો કાર ક્યાં છે દૂર ઊભી છે તો તેને બતાવવા માટે આપણે ઢેટનો ઉપયોગ કરવો પડે બીજું ઉદાહરણ જોઈએ ધીસ ઇઝ અ મેંગો મેંગો એટલે કેરી આ કેરી છે તો કેરી નજીક છે માટે શું વાપરું અહીંયા આપણે ધીસ ઢેટ ઇઝ એન ઓરેન્જ ઓરેન્જ એટલે નારંગી તો પેલી નારંગી છે તો નારંગી કેવી છે દૂર છે બરાબર એટલે આપણે અહીં ધીસ નહીં પણ શું વાપરીશું ધેટ વાપરીશું ટી એચ એટી ઢેટ ધેટ ઇઝ એન ઓરેન્જ પેલી નારંગી છે ત્રીજું ઉદાહરણ ધીસ ઇઝ અ બેટ આ બેટ છે બેટ ક્યાં છે નજીકમાં છે એટલે આપણે અહીંયા શું વાપરીશું ધીસ ધીસ ઇઝ અ બેટ એવી રીતે ધેટ ઇઝ અ વોલ પેલો દડો છે જો અહીં દેખાય છે કે દડો દૂર છે દડો ક્યાં છે દૂર છે માટે અહીં શું વપરાશે ધેટ ધેટ ઇઝ અ વોલ ચોથું ઉદાહરણ ધીસ ઇઝ અ બુક ધીસ ઇઝ અ બુક બુક એટલે ચોપડી ચોપડી ક્યાં છે નજીકમાં જ છે ચોપડી દૂર નથી પણ નજીકમાં છે એટલે શું વાપરીશું આપણે ધીસ બરાબર ધેટ ઇઝ અ ગ્લાસ ગ્લાસ ક્યાં છે દૂર છે તો દૂર મૂકેલી વસ્તુ માટે આપણે શું વાપરીએ છીએ ધેટ એટલે અહીંયા શું વાપરાય છે ધેટ આગળનું ઉદાહરણ જોઈએ ધીસ ઇઝ અ ફિશ ફિશ એટલે માછલી આ માછલી છે તો માછલી ક્યાં છે નજીક છે એટલે આપણે અહીં વાપરીશું ધીઝ ધેટ ઇઝ અ બનાના બનાના એટલે કેળું તો કેળું ક્યાં છે જુઓ કેળું દૂર છે તો અહીં આપણે શું વાપરીશું ધેટ તો ધેટ ઇઝ અ બનાના તમારે ધીસ અને ઢેટ વાપરતી વખતે બે વસ્તુ યાદ રાખવાની છે ખાલી કે ધીસ એ નજીકની વસ્તુ માટે વપરાય ઢેટ એ દૂરની વસ્તુ વ્યક્તિ વગેરે બરાબર તો આવા જ આપણે એક્સરસાઇઝ જોઈએ નીચેની ખાલી જગ્યા ધીસ અથવા ધેટ વડે પૂરો ધીસ અથવા ધેટ વડે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે તો ચાલો પહેલી ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા અ ફેન ફેન એટલે પંખો હવે જુઓ ફેન પંખો ક્યાં છે નજીક છે કે દૂર છે તો નજીક છે બરાબર તો આપણે સનો ઉપયોગ કરીશું ધીસનો તો અહીં આવશે ધીસ ઇઝ અ ફેન આ પંખો છે બીજી ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા ઇઝ એન એપલ એપલ એટલે સફરજન તો એપલ ક્યાં છે દૂર છે તો અહીં આપણે શું વાપરીશું ધેટ એટલે કે પેલું તો પહેલું સફરજન છે તો આપણે દૂર વસ્તુ હોય તો એને માટે પેલું વાપરવું પડે કે પહેલું સફરજન છે તો પેલું માટે શું વપરાય ધેટ તો અહીં હશે ઢેટ ઇઝ એન એપલ ખાલી જગ્યા ઇઝ એન એગ એગ એટલે ઈંડુ હવે અહીં જુઓ ઈંડું પણ ક્યાં છે દૂર છે તો દૂરની વસ્તુ બતાવવા માટે આપણે ઢેટ વાપરવું પડે કેમ કે પેલું તો પેલું માટે શું વપરાય ઢેટ તો પેલું ઈંડું છે તો અહીં આપણે વાપરશું ઢેટ ઇઝ એન એગ ખાલી જગ્યા ઇઝ એન આઈસ્ક્રીમ આ આઇસ્ક્રીમ છે હવે આઈસ્ક્રીમ ક્યાં છે નજીક છે તો નજીક છે માટે આપણે કહીશું કે આ આઈસ્ક્રીમ છે તો એના માટે વાપરીશું ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ ખાલી જગ્યા ઇઝ અ રીંગ રીંગ એટલે વીંટી તો વીંટી ક્યાં છે નજીક જ છે તને માટે વાપરીશું આપણે this is a ring a vt che આગલી ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા is a jug તો જગ શું છે દૂર છે તો આપણે કહીશું કે પેલો જગ છે એટલા માટે અહીં વ્યાભ્યાસે that is a jug ખાલી જગ્યા ઇઝ અ સન ખાલી જગ્યા ઇઝ અ સન પેલો સૂર્ય છે સન એટલે સૂર્ય તો પેલો સૂર્ય છે તો સૂર્ય માટે શું વપરાશે બરાબર એટલે સૂર્યને બતાવવા માટે આપણે ધેટ વાપરીશું તો ધેટ ઇઝ અ સન ખાલી જગ્યા ઇઝ અ ગર્લ ગર્લ એટલે છોકરી તો છોકરી ક્યાં છે નજીક છે તો નજીક છે આપણે વાપરીશું કે આ છોકરી છે આ છોકરી છે ને આ માટે વાપરીશું આપણે ધીસ માટે અહીં આવશે ધીસ ઇઝ અ ગર્લ નવું છે ખાલી જગ્યા અ બોલ હવે બોલ નજીક છે બોલ ક્યાં છે નજીક છે તો નજીકની વસ્તુ બતાવવા માટે આપણે વાપરીશું ધીસ તો ધીસ ઇઝ અ બોલ આ દડો છે ખાલી જગ્યા ઇઝ અ પેન્સિલ હવે પેન્સિલ ક્યાં છે દૂર છે તો દૂરની વસ્તુ બતાવવા માટે આપણે પેલીનો ઉપયોગ કરીએ પેલી પેન્સિલ છે તો અહીં શું આવશે દૂરની વસ્તુ બતાવવા માટે આપણે ઢેટનો ઉપયોગ કરીશું તો ઢેટ ઇઝ અ પેન્સિલ તો વિદ્યાર્થીઓ ધીસ અને ઢેટમાં તમારે માત્ર બે જ વસ્તુ યાદ રાખવાની છે કે નજીકની કોઈ વસ્તુ બતાવ બતાવવી હોય તો ધીસ મૂકવું અને દૂરની કોઈ વસ્તુ બતાવવી હોય તો ઢેટ મૂકવું બસ આટલી વસ્તુ યાદ રાખશો તો તમને ધીસ અને ધેટના ઉપયોગમાં કોઈ મુશ્કેલી પડે નહીં